બધા જ મિત્રોનું ફરીથી એજ્યુકેશન ફંડા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી વિશેની વાતો, અને આ વિડીયોમાં જોવાના છે, એટલે કે બીજા પાર્ટમાં જોવાના છે કે ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિશેની અમુક વાતો. તો મિત્રો, મારો હેતુ એટલો જ છે કે પાર્ટ વાઇઝ વિડીયો બનાવવાનો કે તમને થોડી માહિતી મગજમાં જલ્દી ઉતરી જાય છે અને વધારે માહિતી મગજમાં ઉતરતા વાર લાગે છે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ બીજો વિડીયો, બળવંતરાય મહેતા જે ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા. તેમનો પક્ષ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તેમનો કાર્યકાળ 19 સપ્ટેમ્બર 1963 થી 19 સપ્ટેમ્બર 1965 સુધીનો હતો. તેમનું યોગદાન જાણી લઈએ. હિંદ છોડો ચળવળમાં ભાગ લેવા બદલ 3 વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો. કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ એક્સટેન્શન સર્વિસના અમલીકરણમાં કેન્દ્રીય સમિતિના નિરીક્ષક હતા. આ સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણનું સૂચન કર્યું હતું, જે પાછળથી પંચાયતી રાજ બન્યું હતું. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા. 1966માં તેમના સમય દરમિયાન ગાંધીનગર જિલ્લાની સ્થાપના થતાં ગુજરાતના જિલ્લાની સંખ્યા 18 થઈ હતી. ધોવારણ વીજ મથકની અને વડોદરા ખાતે કોયલી રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી હતી. શેત્રુંજી, ભાદર અને દાંતીવાડા યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ખાનગી વિમાનમાં મીઠાપુરથી કચ્છ જતા હતા ત્યારે પાકિસ્તાનની એરફોર્સે તેમનું વિમાન તોડી પાડ્યું હતું, જેમાં બળવંતરાય મહેતા તેમના પત્ની સહિત તમામ યાત્રીઓના મોત થયા હતા. આ તેમના વિશેની થઈ ગઈ અમુક માહિતીઓ જે ખાસ મહત્વની છે. તો મિત્રો, અમારો આ વિડીયો ગમે તો તેને જરૂર લાઈક કરજો અને બીજાને પણ વધારેમાં વધારે શેર કરજો, જેથી આ માહિતી બીજાને પણ મળી શકે. તો મિત્રો, આપણે આગલા વિડીયો નવો વિડીયો લઈને મળીશું.